हेलो विद्यार्थी मित्रों, केम छो बता? मजा में? आपणे आना आगळना लेक्चर में कोषना आकार विषे जोयुं हतुं अने कोषना कद थी बाकी राख्युं हतुं। तो चालो आपणे आगळ वधीए। आजे कोषनुं कद, सजीवोमां कोषनुं कद 1 मीटरना 10 लाखमां भाग जेटलुं नानुं होई शके छे अथवा केटलाक सेंटीमीटर जेटला लांबा पण होई शके छे। 1 मीटरना 10 लाख भाग करो एटले के माइक्रोमीटर अथवा माइक्रोन जेटलू नानू अथवा तो केटलाक सेंटीमीटर जेटला लांबा पण कोषो छे ए होई शके छे। परंतु मोटा भागना कोषो छे ए अत्यंत सूक्ष्म होवाथी खुली आँखों वड़े जोई नथी शकाता। मोटा भागना कोषोने आपणे खुली आँख वड़े नथी जोई शकता, तेना माइक्रोस्कोप द्वारा मोटा अथवा विवर्धन करीने जोवा आवश्यक छे। એટલે કે એવા કોષો હોય એને જોવા માટે માઇક્રોસ્કોપ દ્વારા વિવર્તન કરવું જરૂરી છે। અને સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે। આપણે કહેતા હોય ને કે બેક્ટેરિયા જે સૂક્ષ્મ જીવાણુ હોય એનું કેવડું કદ છે, એનું 0.1 થી 0.5 માઇક્રોમીટર। અને સૌથી મોટો કોષ સાહમૃગનું ઈંડું છે, તેનું કદ 170 mm × 130 mm હોય છે। તો કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી। એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય। એટલે કે કોષના કદને પ્રાણીના કદ કે વનસ્પતિના કદ સાથે સંબંધ નથી। હાથીના કોષ કરતાં ઉંદરનો કોષ છે એ નાનો હોય અથવા મોટા જ હોય એવું શક્ય નથી। કોષના કદનો સંબંધ તેના કાર્ય સાથે હોય છે। ઉદાહરણ તરીકે ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેના લાંબા તેમજ શાખિત હોય છે। તો ચેતાકોષ છે એ ઉંદર અને હાથી બંનેના લાંબા અને શાખિત જ હોય છે અને તે ઉર્મી વેગના સ્થળાંતરના વહનનું કાર્ય કરે છે। હવે આપણે જોઈએ કોષ રચના અને કાર્ય। તો આપણે અભ્યાસ કરી ગયા કે પ્રત્યેક સજીવ છે એ અનેક અંગ ધરાવે છે, હાથ પગ આંખ નાક કાન પ્રત્યેક અંગ ધરાવે છે। અને ધોરણ 7માં પાચક અંગો વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા કે જે ભાગ મળીને પાચનતંત્રની રચના કરે છે। તો કોઈ પણ તંત્રના પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ। તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્ય કરે છે। એટલે કે દરેક સજીવના જુદા જુદા અંગ છે એ જુદા જુદા કાર્ય કરે છે અને વનસ્પતિના પણ જુદા જુદા અંગ વિશિષ્ટ કાર્ય કરે છે। એનું ઉદાહરણ કે મૂળ પાણી તેમજ ખનિજ સારના પોષણમાં મદદ કરે છે, કે મૂળ છે એ પાણી તેમજ ખનિજ સારના શોષણમાં મદદ કરે છે। અને ધોરણ 7માં અભ્યાસ કર્યો કે પર્ણો ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે। દરેક અંગ છે એ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે। આપણા શરીરનો દરેક અંગ છે એ નાના ભાગ દ્વારા નિર્માણ પામેલો હોય છે અને પેશી કહે છે। નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પણ પેશી કહે છે, એટલે કે કોઈ પણ નિશ્ચિત કાર્ય કરતો જે કોષોનો સમૂહ હોય તેને પેશી કહેવામાં આવે છે। પહેલીને સમજાયું કે એક અંગ પેશીઓનું બનેલું છે જે ખરેખર કોષોથી બનેલી હોય છે અને જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત રચનાત્મક એકમ છે। એટલે કે પહેલીને ત્યારે સમજાઈ ગયું કે એક અંગ છે એ પેશીઓનું બનેલું છે જે કોષથી બનેલું હોય, એટલે જીવંત સંરચનામાં કોષ છે એ રચનાત્મક એકમ છે। હવે આપણે જોઈએ કોષના ભાગો। કોષના પણ કેટલાક ભાગો છે, એમાં પહેલું છે કોષરસ પટલ। કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે। કોષરસ તેમજ કોષ કેન્દ્ર છે એ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે। કોષરસ પટલ એ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે। તો અહીંયા કોષરસ પટલ છે એ શું કરે છે, તો કે કોષરસ પટલની અંદર જ કોષ કેન્દ્ર અને કોષરસ છે એ ઘેરાયેલા હોય અને કોષરસ પટલ છે એ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યથી અલગ કરે છે। કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે અને એ છિદ્રાળું હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવર જવર માટેનું નિયમન કરે છે। એટલે કે કોષની અંદર વિવિધ પદાર્થોની અવર જવર માટેનું નિયમન કોષરસ પટલ કરે છે।
ડુંગળીના કોષનું સીમાસ્તર કોષરસ પટલ હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે, જેને કોષ દિવાલ કહે છે. ડુંગળીના કોષનું જે સીમાસ્તર છે એ કોષરસ પટલ હોય, જે એક દ્રઢ આવરણથી આવૃત હોય, જેને કોષ દિવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર સંરચના હોય છે, જેને કોષ કેન્દ્ર કહે છે. અને કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે ઝેલી જેવો પદાર્થ આવેલો હોય, જેને કોષરસ કહે છે. તો નીચે તમને આપેલું છે કે જે આ યલો કલરનું દેખાય છે એ શું છે? કોષરસ. અને સેન્ટરમાં આવેલો જે ભાગ છે એ કોષ કેન્દ્ર છે, અને એની ફરતે જે બોર્ડર આવેલી છે એ કોષ દિવાલ છે. આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે, અને વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય, જેને કોષ દિવાલ કહે છે. તો કોષની બહાર એક જાડું પડ આવેલું હોય, જેને કોષ દિવાલ કહે છે. કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. કોષ દિવાલ શું કરે છે? કોષોનું રક્ષણ કરે છે. વનસ્પતિ કોષને તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણમાં આપે છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત છે, કારણ કે તે સ્થાન બદલી નથી શકતા. જેવી રીતે ડુંગળી પટલની સ્લાઇડ તૈયાર કરી હતી તેવી જ રીતે ટ્રેડેસ્કેન્સિયા ઇલોડિયા અથવા રાયોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવી અને અવલોકન કરી શકો છો. હવે જોઈએ આપણે કોષરસ. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે ઝેલી જેવો દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે, જે એક કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસ આવેલી હોય છે. અને એ અંગિકા કઈ છે? જેમ કે કણાભસૂત્ર, ગોલગીગાય, રિબોઝોમ્સ વગેરે, એ આપણે પછીના ધોરણમાં અભ્યાસ કરશું. હવે કોષ કેન્દ્ર. તો સજીવ કોષનો આ એક મહત્વનો સહઘટક છે, જે સામાન્ય રીતે ગોળાકાર હોય છે અને કોષના મધ્યભાગમાં આવેલું હોય છે, એટલે એને કોષ કેન્દ્ર કહે છે. તેને માઇક્રોસ્કોપની મદદથી સરળતાથી જોઈ શકાય. અને કોષ કેન્દ્ર છે એ કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે, જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. આ પટલ પણ છિદ્રાળું હોય છે તથા કોષરસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવર માટેનું નિયંત્રણ પણ કરે છે. હવે આપણે ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપ જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. એટલે કે ઊંચી વિવર્ધતા દર્શાવતા માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો એની રચના ગોળાકાર જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. આ સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચના ધરાવતી રચના પણ જોવા મળે છે, જેને રંગસૂત્રો કહે છે. એ રંગસૂત્ર શું? જનીન ધરાવે છે, જે આનુવંશિક લક્ષણોનું પુત્ર પેઢીમાંથી સંતતિમાં વહન કરે છે. એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એનું વહન કરે છે લક્ષણોનું. અને રંગસૂત્ર એ કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. એટલે કે સજીવ છે કોષમાં સમગ્ર સહઘટકને જીવરસ કહે છે, અને તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે, અને આ જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ડુંગળીના કોષનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે કોષરસમાં કેટલીક ખાલી જગ્યામાં ધ્યાન આપી તેને શું કહે છે? રસધાની. ડુંગળીના કોષની જેમ રસધાની છે એ એક તેમજ મોટી હોય છે, અને ગાલના કોષમાં નાની નાની રસધાની હોય છે. મોટી રસધાની સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જ હોય, પ્રાણી કોષમાં આ રસધાની ખૂબ જ નાની હોય. ટ્રેડેસ્કેન્સિયામાં પર્ણના કોષમાં અનેક નાની રંગીન સંરચના જોઈ હશે, તે પર્ણના કોષના કોષરસમાં વેરવિખેર આવેલી હોય, જેને રંજક કણ કહે છે. અને તે જુદા જુદા રંગના હોય, તેમાંથી કેટલાક લીલા રંગના હોય તેને હરિત દ્રવ્ય કહે છે, અને લીલા રંગના રંજક કણને હરિત કણ કહેવામાં આવે છે. તો આ હરિત કણને લીધે જ આપણા પર્ણ કેવા દેખાય છે? લીલા રંગના. પર્ણના હરિત કણમાં આવેલા હરિત દ્રવ્ય છે એ પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. હવે લાસ્ટ ટોપિક, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના. તો આગળની પ્રવૃત્તિ 8.3 અને 8.4 યાદ કરો, એ આધાર ઉપરથી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરી લખશો. તો અહીંયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આપેલું છે, અને એ બંનેની તુલના કરવાની છે. જેમ કે વનસ્પતિ કોષમાં કોષરસ પટલ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર હોય,
કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં હાજર હોય, પ્રાણી કોષમાં ગેરહાજર હોય. એવી જ રીતે કોષ કેન્દ્ર બંનેમાં હાજર હોય, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ શેમાં હોય, એકેયમાં હાજર ન હોય. કોષરસ, કોષરસ છે એ બંનેમાં હાજર હોય, રંજક પણ હોય અને રસધાની છે એ પણ હાજર હોય. તો આ હતું આપણું પ્રકરણ નંબર 8. આ ગોળનું પ્રકરણ નંબર 9 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.